ગમે તેવી પરિસ્થિતિની વચ્ચે પણ મનને સેમા રાખવાનું, સમા, નહીં રાગમાં જવાનું, નહીં દ્વેષમાં જવાનું. કાંટો હોય છે ને, વજન કાંટો, હવે જયારે તમે ઉતારી લો માલ સામાન એટલે એ ક્યાં આવી જાય? પાછો બિલકુલ મિડલમાં આવી જાય કે નહીં? ભાર મૂકો તો એ જેટલા કિલો હોય એટલું બતાવે, પણ એને ઉચકી લો એટલે પાછો ક્યાં આવી જાય? બસ વજન કાંટા જેવા ન્યુટ્રલ રહેવા. એ તો ભાર આવે એટલે ચૂકી જાય, આપણા ઉપર ભાર આવે તો ચૂકવાનું નહીં. હું આનો પક્ષ લઉં છું ને હું તેનો પક્ષ લઉં છું, મધ્યસ્થ રહે. મધ્ય તિષ્ઠતિ મધ્યસ્થ, એટલે સમાધિ એ જ રાખી શકે જે માણસ મધ્યસ્થ હોય. એક માણસની વાત સાંભળી, કાનમાં કોઈએ ફૂંક મારી અને બીજી વ્યક્તિ પ્રત્યે તમારા હૈયામાં જો દ્વેષ ભાવ ઉત્પન્ન થતો હોય તો યુ આર નોટ મધ્યસ્થ. મધ્યસ્થને અંગ્રેજીમાં શું કહેવાય? ન્યુટ્રલ. ન્યુટ્રલ કોઈ પક્ષમાં ચાલ્યા નહીં જાઓ, હંમેશા મધ્યસ્થ રહેવાનું. ગચ્છાધિપતિ પાસે ઘણા ઘણાની ફરિયાદો આવે, મોટા મહારાજને કોઈ કહી જાય કે આ મહારાજ સાહેબ આવું કર્યું તેવું કર્યું, પણ મહારાજ સાહેબ બહુ હોશિયાર, અનુભવી, જમાનાના ખાધેલ, ઘણા બધા પ્રસંગોમાંથી પસાર થયેલા, એ હંમેશા શું કરે? જે વ્યક્તિ માટે બોલ્યા એને બોલાવા, બોલો ભાઈ તમારા માટે સીધું જ તમારા માટે આવી ફરિયાદ આવી છે, સાચું છે કે ખોટું? બોલો કે સાચું. તો કહેવાનું સુધારવા, ખોટું ખોટું, ઓકે, જો મને ખબર પડશે સાચું છે તો હું તમને પાછો બોલાવીશ, તમારે હાજર થવું પડશે, મુજરિમ કો હાજર હોના પડેગા. ઓલા કે હા સાહેબ આ બોલાવશો એટલે હું હાજર, એટલે ઓલો જાય અને ઓલાને બોલાવીને કે જે પ્રૂફ હોય તે આપ, નહીં તો પછી આ કે જે મને કીધું એ આ બારી ખુલ્લી છે, હું આમ ફૂંક મારું છું એની સાથે એ વાત બારીમાંથી બહાર. આ મધ્યસ્થ એક વ્યક્તિનું સાંભળીને એના પ્રત્યે રાગદ્વેષની પરિણતિ ઉભી કરી દેવી એ મધ્યસ્થ નથી, એ માધ્યસ્થ નથી. તમારા સંસારમાં આવું તો હોય કે ના હોય, કોઈ કઈ ચડાવી જાય, કોઈ કઈ ચડાવી જાય, માની લેવાનું. અને આપણે તો પાછા એવા અધૂરા ખડા વાળા, એને કીધું એટલે આપણે પાછું આગળ ખોક સાંભળ્યું, બોલા ભાઈ આવું કર્યું એ આગળ, વગર મફતની સુકામે ચલાવો, આ અસમાધિ. અને સાધુ કેવા હોય? સમાધિ ને રાખે એ સાધુ. ઓકે, વધીએ શ્રીપાળમાં જઈએ અંદર, ઉસી કે લીએ તો આયે હૈ. તમને ખબર 1986 માં આમાંથી જૂના જે હશે તમારા તો જન્મ એ નતા. 86 એટલે કેટલા વર્ષ થયા? 36મું ચાલીસ, આ 36મું 2021. આજથી 36 વર્ષ પહેલા અમે બે ભાઈ ચૈત્રી હોળી કરવા માટે અજંટામાં આવ્યા હતા. કોને યાદ છે? મીનાબેન ને યાદ છે, ધર્મ લાભ મળતો હોય ને એમને, એટલે યાદ રહે. 36 વર્ષ પહેલા અમે બે ભાઈ લાઈફમાં પહેલી વાર ચૈત્રી હોળીના પ્રવચન કરવા નીકળ્યા હતા. અમારા ગુરુથી અમને મનસુખભાઈએ જુદા કર્યા કે સાહેબ અમારા ભિવંડીમાં મોકલો, આટલા ઘર છે અજંટામાં, ત્યારે 400 ઘર હતા અજંટામાં. મારા સાહેબ આટલી બધી હોળીઓ થાય મોકલો, મારે પણ હોળી ચાલતી હતી, યાદ નથી કદાચ 45મી હોળી ચાલતી હતી. એ વખતે સવારના પણ વ્યાખ્યાન, બપોરના પણ વ્યાખ્યાન, જો આ વખતનું અને એ વખતનું કેટલું સિમિલર ચાલે છે. એ વખતે સવારના પ્રવચન અક્ષયબોધી મહારાજ કરતા, પોણો કલાક, અડધો કલાક હું કરતો, અત્યારે એકલા કરે છે પોણો કલાક. એ વખતે હું બપોરે કરતો 1.25 કલાક અને અત્યારે હું બપોરે કરું છું. એ વખતે હોળી ચાલતી હતી, આ વખતે હોળી ચાલે છે, પણ એ મહત્વની વાત નથી. 36 વર્ષ પહેલા બપોરના પ્રવચનમાં મેં આખી શ્રીપાળની કથા કરી. પ્રદીપભાઈ યાદ આવે તમને? પ્રદીપભાઈ એટલું બધું સાંભળે ને એટલા બધાની પાસે જાય ને એટલે યાદ આવે.